11 જાન્યુઆરીથી ખુલશે ધોરણ 10 અને ધોરણ 12 ની શાળાઓ, જોકે વિદ્યાર્થીઓની હાજરી નથી ફરજિયાત, ઓનલાઈન ક્લાસ પણ રહેશે ચાલુ। અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના ધીમે ધીમે કાબૂમાં, સતત ત્રીજા દિવસે 150 થી ઓછા કેસ અને 137 દર્દી સાજા, 3 મહિના બાદ મૃત્યુઆંક 1 પર અટક્યો। ઇસરોના વૈજ્ઞાનિકનો ગંભીર આરોપ, તપન મિશ્રા ફેસબુક પોસ્ટમાં લખ્યું, 3 વાર ઝેર આપીને તો ક્યારેક ઘરમાં સાપ છોડીને મારવાનો કરાયો પ્રયત્ન। અમદાવાદના સોનીએ ચોપડ્યો ચૂનો, 2400 કરોડના બોગસ બિલો બનાવી, 72 કરોડની ફેક ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઓળવી, 10,000 કરોડના કૌભાંડની આશંકા। અમદાવાદના નિકોલ અને ઠક્કરબાપા નગરની લૂંટનો ઉકેલ આવ્યો ભેદ, ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની કરી ધરપકડ। તો અમદાવાદમાં વધુ એક જ્વેલર્સને ત્યાં ચોરી, ન્યૂ રાણીપા આવેલી પાયલ જ્વેલર્સને ત્યાં 44.64 લાખના ઘરેણા ચોરાયા, રૂપિયા 45 લાખના દોગીનાની થઈ ગઈ ચોરી। વટવામાં વિધર્મી યુવકે મહિલાને પ્રેમ જાળમાં ફસાવી, દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, લાખો પડાવી ગર્ભપાતની આપી ધમકી, પોલીસે કરી ધરપકડ। સિમ્સ હોસ્પિટલે દર્દીઓ પાસે બેફામ બિલ વસૂલ્યા બાદ ભાજપના જ કોર્પોરેટરે ઉઠાવ્યા સવાલ, કૌભાંડના આક્ષેપ સાથે બિલોની ચકાસણી કરવાની વિપક્ષની પણ માંગ।